तो आ तरफ वलसाड़ अने दमणमां पण कंईक अलग प्रकारनी स्थिति जोवा मळी रही छे। अमारा जर्नलिस्ट वलसाड़ दमण विस्तारथी रिपोर्टिंग करी रह्या छे। बिपोर जोई वावाजोडुं जेम जेम गुजरात तरफ आगळ वधी रह्युं छे तेम तेम तेनी असर वर्ताई रही होय तेवा दृश्य जोवा मळी रह्या छे। हाल आपने हुं दृश्य बतावा मांगीश। संघ प्रदेश दमणना दृश्यो छे। दमणना दरियामां हाल ओटनो समय होवा छतां भारे करंट जोवा मळी रह्यो छे। दमणना दरियामां 5 થી 6 ફૂટ ઊંચા મોજા ઉછળતા હોય તેવા દૃશ્યો હાલ જોવા મળી રહ્યા છે। દમણના દરિયામાં હાલ ભારે કરંટ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ દમણનું પ્રશાસન પણ હાલ એલર્ટ છે અને દમણ પ્રશાસન દ્વારા ધારા 144 લાગુ કરવામાં આવી છે અને દમણના દરિયા પર દરિયાકાંઠા વિસ્તારમાં 4 થી વધુ લોકો ભેગા ના થાય તે પ્રકારની તમામ તકેદારી રાખવામાં આવી રહી છે। સામાન્ય દિવસોમાં પણ પ્રવાસીઓથી ધમધમતો દમણનો જે દેવકા બીચ છે જેવા જે અલગ અલગ બીચો છે તે હાલ સુમસામ ભાસી રહ્યા છે। હાલ જે આ લાઇટ હાઉસ બીચ છે તે પણ હાલ સુમસામ ભાસી રહ્યો છે। દમણ પ્રશાસન દ્વારા હાલ ભયજનક જે સિગ્નલો છે તે પણ લગાવી દેવામાં આવે છે અને લોકોને સાવચેત કરવામાં આવે છે। તો બીજી તરફ દમણના દરિયામાં માછીમારી ન કરવા માટેને પણ તંત્ર દ્વારા સૂચનો કરવામાં આવે છે, જેને જ પગલે દમણના જે માછીમારો છે તેમના દ્વારા 400 જેટલી બોટો જે છે તે લંગારી દેવામાં આવી છે। બીજી તરફ વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર પણ સજ્જ છે। વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દરિયાકાંઠા વિસ્તારમાં આવતા 28 જેટલા ગામોને સાવચેત રહેવાના સૂચનો કરવામાં આવે છે। સાથે જ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ દરિયાકાંઠા વિસ્તારમાં સતત બાજ નજર રાખવામાં આવી રહી છે। આ તરફ દમણની વાત કરીએ તો દમણમાં પણ કોસ્ટગાર્ડ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને સાથે જ પોલીસ દ્વારા પણ દરિયાકાંઠા વિસ્તારમાં ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બીજી તરફ વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં તિથલ બીચ હોય કે પછી જાણીતો પ્રવાસન સ્થળ નારગોલ બીચ હોય આ તમામ જગ્યાએ પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે અને લોકોને દરિયાકાંઠા તરફ ન જવા દેવાની સૂચના આપવામાં આવી છે। મહત્વનું છે કે હાલ દમણની વાત કરીએ તો 2 નંબરનું સિગ્નલ છે, અહીં ભય ઓછો દેખાઈ રહ્યો છે, પરંતુ લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે અને દરિયાકાંઠા વિસ્તારમાં ન જાય તે ખૂબ જરૂરી છે। રિતેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, દમણ।